નમસ્કાર એસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જામ મિત્રો જમના કે હાલના મુખ્ય સમાચાર પર એસટીના હજારો કર્મચારીઓના રાજ્યવ્યાપી ધરણા 20મી મધરાતથી એક દિવસની હડતાળ 70% રજા રિપોર્ટ મૂક્યા હડતાળ નિવારવા સરકારના મરણીય પ્રયાસો એક દિવસમાં 7000 બસોના પૈડા થંભી જશે કરોડોનું નુકસાન થશે કર્મચારીઓ આજે રાજ્યવ્યાપી ધરણા યોજ્યા છે રાજકોટના શાસ્ત્રી મેદાન બસ સ્ટેન્ડ ખાતે ધરણા પર બેઠેલા કર્મચારીઓ દેખાવો કરતા નજરે પડે છે રાજકોટ એસટીના ત્રણેય માન્ય યુનિયનોએ 7મા પગાર પંચ કંડક્ટર ડ્રાઈવરોની ખાલી જગ્યા ભરવી ખાનગીકરણ તરફ હિલચાલ કર્મચારીઓને કાયમી ન કરવા વારસદારોને નોકરી સહિતના અનેક પ્રશ્નો અંગે વાટાઘાટોમાં કોઈ નિવેડો નહીં આવતા કર્મચારીઓએ એલાને જંગ કર્યું છે રાજકોટના મુખ્ય શાસ્ત્રી મેદાન બસ સ્ટેન્ડ સહિત રાજ્યભરમાં બસ સ્ટેન્ડો ઉપર યુનિયન અગ્રણીઓ કર્મચારીઓએ ધરણા યોજ્યા હતા આવતીકાલે પણ ધરણા ચાલુ રહેશે અને 20મીની મધરાતથી 21મી મધરાત સુધી રાજકોટ સહિત રાજ્યભરમાં હજારો એસટી કર્મચારી ડ્રાઈવર કંડક્ટરો હડતાળ પર ઉતરી જશે અને આ હડતાળ જડબેસલાક રહેવાના એંધાણ મળ્યા છે બપોર સુધીમાં લગભગ 70% કર્મચારીઓએ પોતાના રજા રિપોર્ટ આપી દીધા છે અને બાકીના કાલ સુધીમાં આપી દેશે આ હડતાળથી એસટીને એક દિવસમાં કરોડોનું નુકસાન થશે 7000 બસના પૈડા થંભી જશે અપડાઉન કરતા મુસાફરો હેરાન પરેશાન થશે હડતાળ નિવારવા સરકારે મરણીયા પ્રયાસો ચાલુ કર્યા છે પણ બપોર 3 વાગ્યા સુધી કોઈ નિવેડો આપ્યો નથી એસટીના જે આગળના કાર્યક્રમ રહ્યા એમાં મુખ્ય મુદ્દો છે 7મો પગાર પંચ અને આ જે કઈ આજે વોલ્વો જે ખાનગીકરણ તરફ જે જઈ રહ્યા છે એ લોકોને ગાડી પાછી ખેંચી લેવી એ અમારી મુખ્ય માંગણી છે મુખ્ય પ્રશ્ન 7મો પગાર પંચ અને આજ 18 અને 19 બે દિવસ ધરણાનો કાર્યક્રમ છે અને 20મી તારીખે મધ્યરાત્રિથી 12 વાગ્યાથી જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો સ્વયંભૂ ઓલ ઓવર ગુજરાતની અંદર 20મી મધ્યરાત્રિથી એસટીના પૈડા ચક્કાજામ થઈ જશે ત્રણે ત્રણ યુનિયન અમારી સાથે જોડાયેલા છે આજનો અને આવતીકાલનો કાર્યક્રમ ફક્ત ધરણાનો કાર્યક્રમ છે અને 20 તારીખ મધ્યરાત્રિથી બધા અમારું સંકલન સમિતિ નક્કી કરેલું છે એટલે 21 તારીખે સ્વયંભૂ હડતાળ પડી જશે ધીરેન રાઠોડ સાથે હિતેશકુમાર રાઠોડ NS ગુજરાત ન્યૂઝ રાજકોટ પાટણ જિલ્લાના રાધનપુરના અલ્હાબાદ વલરાળા ગામના ખેતરના અબાવરો કુવામાં આજથી 2-3 દિવસ પહેલા કોઈ કજાણીયા સમૂહ દ્વારા ગાયની હત્યા કરી તેનો મસ્તક કાપી કુવામાં નાખી દઈ ફરાર થઈ ગયા હતા આ બાબતની જાણ ગામ લોકોને થતા ટોળે ટોળા ભેગા થયા હતા ત્યારે ગામ લોકો દ્વારા આ બાબતની જાણ રાધનપુર પોલીસને લેખિત ફરિયાદથી કરવામાં આવી આ બનાવને પગલે રાધનપુર પોલીસ દ્વારા કોઈ પગલાં નહીં ભરતા ગૌસેવકો માલધારીઓમાં ભારે જુસ્સો જોવા મળ્યો અને મોટી સંખ્યામાં માલધારીઓ સાથે મળીને આ તપાસ થાય તે માટે રજૂઆત કરી હતી આ હત્યામાં ત્યાં ખેતરોની રખડવાળી કરતા હોવાનો ઇસમનું નામ આ અરજીમાં લખ્યું હતું આ ઇસમ દ્વારા અગાઉ પણ નીલગાય રોજનો શિકાર કર્યા હોવાનું જણાવ્યું હતું એ જ ઇસમ દ્વારા ગાય હત્યા કરી અવાવરો કૂવામાં માથું નાખી દઈ હત્યા કરી હોવાની શક હોવાથી હત્યા કરી હોવાનું શક હોવાથી આ ઇસમ સામે કાર્યવાહી કરવા માંગણી કરાઈ હતી નાયબ કલેક્ટર રાધનપુરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જો સત્વરે તપાસ નહીં થાય તો મોટા પ્રમાણમાં માલધારીઓ ગૌરક્ષકો સાથે મળી આંદોલન કરશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે ત્યારે જોવું એ રહ્યું કે પોલીસ દ્વારા ઇસમ વિરુદ્ધ કેવા પગલાં ભરાય છે મારા ગામની સીમમાં દેવરાજભાઈ હરિભાઈ ચૌધરીના ખેતરમાં અવાવરું કૂવો હતો એ કૂવામાં ગાયનું મસ્તક કાપી અને કોથળામાં પૂરી કોથળાના મોઢીએ એક વાળાનો આંબળો પાડેલો લોખંડના અને એક દોરડાનો આંબળો પાડેલો એ ના એ કોથળામાં પૂરી અને કૂવામાં નાખી ગયા લોકો અને એના ધડનો કોઈ પતો નહીં ધડ માંસ માટે ઉપાડી ગયા અમે આજુબાજુના ખેતરોમાં બધી તપાસ કરી પણ ક્યાંય ધડ અમને મળ્યું નહીં પણ આ કોથળાનું મોઢિયું બાંધલ હતું એથી અમને શક પડ્યું કે આ ગાયને કોક હરમીએ કાપી અને એનું માંસ બારોબાર વેચાણ થઈ ગયું છે તો આ ગાયનો મુદ્દો અમે એનું એના માથું કાન શીખ કોથળામાં કૂવામાં બહાર કાઢી અને અમે લઈ અને આ પત્રકારોને જાણ કરી છે તો આનો કાર્યવાહી આપણી આ ગૌ માતા આપણી હિન્દુની રાષ્ટ્ર માતા છે તો આમાં સહસહકાર આપવા સબ હિન્દુ લોકોને વિનંતી છે પછી અમારા ગામની અંદર 200થી નીલગાયું 200 જેટલી હતી આશરે અત્યારે 5-10 રહી છે એ 100-150 નીલગાયું કાપીને લઈ ગયા એમના માળખાં ચામડા બધું પડ્યું છે હાલે આ વહાઈ વાળું ખેતર કહેવાય છે એને અંદર કૂવો છે કૂવાની અંદર ગાયનું માથું કાપી કોથળામાં બાંધી અને
નાખ્યું છે એ મને ખબર નહીં, પણ છતાં અમે આ બે દાડા પછી આયા જોવા તો માથું દેખાણું. હત્યા કરેલી ડફોરે હોય એનું નામ વિરોધ આપણે અરજી આલેલી છે, પ્રાંત સાહેબને પોલિટિશિયનો પણ અરજી આલેલી છે, પણ તેની કોઈ કાર્યવાહી થઈ નથી. જો આની કાર્યવાહી નહીં થાય તો આગલા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, તેની ખાસ નોંધ લેવી. 3 દિવસ થઈ ગયા અમે અરજી આપી છે, પોલિટિશિયનો અરજી આપી છે, જેની માને કાપી નાખી છે, ગાયને ખુલ્લેઆમ કતલ કર્યો છે, કૂવામાં એનું માથું નાખી દીધું છે, તો કેમ સરકાર ઊંઘે છે એ અમને ખબર પડતી નથી. જો આનું કાયદેસર કાર્યવાહી તમે નહીં કરો તો અમે ઉગ્ર આંદોલન એક રાધનપુરમાં નહીં આખા ગુજરાતની અંદર આપીશું એવી અમે ચીમકી આપીએ છીએ. અને આની અંદર કાર્યવાહી કડકમાં કડક થવી જોઈએ, એની સજા થવી જોઈએ, સજાને પાત્ર છે. દારૂ ઉપર પાબંધી હોય તો ગાયના કાયદા ઉપર કેમ તમે અરજીઓ નથી લેતા, કેમ તમે સ્વીકારતા નથી? આવી અમારી માલધારીઓની રજૂઆત કરવા આવ્યા છીએ. નાનજીભાઈ ઠાકોર સાથે NS ગુજરાત ન્યૂઝ રાધનપુર. તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પુલવામા આતંકવાદી દ્વારા થયેલા હુમલામાં શહીદ થયેલા 42 જવાનોને નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ મૌન રેલી કાઢી સમૂહમાં 75થી વધુ વિદ્યાર્થીઓએ સમૂહમાં મુંડન કરાવી શ્રદ્ધાંજલિ આપી હતી. હળવદની નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થી દ્વારા શહીદ થયેલા 42 જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો. શહીદ વીર જવાનોને શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાંજલિ આપવા સૌ પ્રથમવાર વિદ્યાર્થીઓ દ્વારા સમૂહમાં 75થી વધુ વિદ્યાર્થીઓએ મુંડન કરાવીને વીર શહીદોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આંખોમાં નમી, ચહેરા પર ગુસ્સો, હાથમાં હિન્દુસ્તાની ધ્વજ અને મીણબત્તી, મોઢા પર પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર કરી વિદ્યાર્થીઓ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ દ્વારા 75થી વધુ વિદ્યાર્થીઓએ સમૂહમાં મુંડન કરાવી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી રાકેશભાઈ પટેલ, કિરણભાઈ પટેલ, જીતુભાઈ રાજપૂત, ભાવેશભાઈ ઠાકોર તથા નાલંદા શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને ઉપર અશ્રુભીના દ્રશ્યો જોવા મળ્યા તથા પાકિસ્તાન મુર્દાબાદ, શહીદો અમર રહો, ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. ભારતમાં જેમણે હુમલો કર્યો છે, આતંકી હુમલો, તેમાં અમારા જે ભાઈઓ શહીદ થયા છે તેમને અમે અહીં મુંડન, માથે મુંડન કે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અહીં એકત્ર થયા છીએ. અને પાકિસ્તાન દેશ પ્રત્યે હું એક જ કહીશ કે પાકિસ્તાન ગદ્દાર છે, ગદ્દાર હતો ને ગદ્દાર રહીશે. જો તે સુધરશે નહીં તો અમારા પણ ભારત દેશના જવાનો ક્યાંય શાંત બેઠશે નહીં. સરકારને વિનંતી કરું છું કે આતંકવાદીઓને મારો, એ પહેલા પણ આપણા ગુજરાતમાં દેશમાં રહેલા ગદ્દારો રહેલા છે તેમને પકડો અને તેમને મારો, અને જો તમને પકડશો તો તે જરૂર છૂટી જશે, અથવા તો એના કરતા તમે તેને શૂટ જ કરો. મયુર રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ હળવદ. હળવદ તાલુકાના મિયાણી ગામે ઝીંઝવાણિયા પરિવાર દ્વારા કુળદેવી માત્રી માતાજીનો નવરંગો માંડવો તેમજ નવચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ઝીંઝવાણિયા પરિવાર હાજર રહ્યો હતો. હળવદ તાલુકાના મિયાણી ગામે સમસ્ત ઝીંઝવાડિયા પરિવાર દ્વારા માત્રી માતાજીનો નવરંગો માંડવો તથા નવચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 24 કલાકના માતાજીના નવલખા માંડવામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સવારના 7 કલાકે થાંભલી રોપવામાં આવી હતી, જ્યારે 8 કલાકે નવચંડી હવનની શરૂઆત કરવામાં આવી, તેમજ સાંજના 4 કલાકે બીડું હોમવામાં આવ્યું અને 5 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સાથે જ માતાજીના નવરંગા માંડવામાં રમેશભાઈ રાવળ તથા સાજિંદાઓએ ડાકલાની રમઝટ બોલાવી હતી. માતાજીના નવરંગા માંડવા અને નવચંડી હવનની સાથે સાથે કરવિધિ પણ રાખવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિઠ્ઠલભાઈ, મુન્નાભાઈ, રણછોડભાઈ, હરખાભાઈ, અમરશીભાઈ, ભગાભાઈ, દીપકભાઈ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. મયુર રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ હળવદ. તો ગીર સોમનાથના ઘંટિયા ગામમાં રાત્રે ઉચિંતા મગર ઘૂસી આવતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. વન વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન કરી મગરને તાબે કર્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ઘંટિયા ગામે મગર ઘૂસી આવતા ગામ લોકોએ રાઉન્ડ ફોરેસ્ટ સુત્રાપાડાને જાણ કરતા રાઉન્ડ ફોરેસ્ટ તથા સ્ટાફ અને રેસ્ક્યુ ટીમ સાથે પહોંચી અને 1 કલાકની મહેનત બાદ મગરને પકડવાની સફળતા મળી હતી. આ મગર 3.5 થી 4 ફૂટ લાંબી હોય. આ મગરને ઉમરેઠમાં પાણીમાં મુક્ત કરવામાં આવશે. આજે અત્રે પ્રાચીના ઘંટિયા મુકામેથી ફોન આવતો દિવ્યેશભાઈનો કે એક મગર અહીંયા ગામતળ વિસ્તારમાં આવી ગઈ છે,
અમારા રાઉન્ડના સ્ટાફ તથા રેસ્ક્યુ ટીમ સાથે અહીંયા આવી આ મગરને રેસ્ક્યુ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. વિજય જોટવા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ ગીર સોમનાથ. તો હાલના બ્રિટીમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. ધ્રાંગધ્રાની એસટી ડેપોમાં વિદ્યાર્થીને માર માર્યાની ઘટના બનવા પામી છે. ધ્રાંગધ્રાના એસટી ડેપોમાં વિદ્યાર્થીઓને અનેક વખત માર ખાવાનો વારો આવ્યો છે, ત્યારે તેવી જ ઘટના આજે વહેલી સવારે ધ્રાંગધ્રા હળવદ રૂટની બસના ડ્રાઈવર વાઘુભા પી ઝાલા દ્વારા વિદ્યાર્થીને માર માર્યાનો બનાવ બન્યો હતો. ધ્રાંગધ્રાની એસટી ડેપોમાં વિદ્યાર્થીને માર માર્યાની ઘટના બનવા પામી છે. ધ્રાંગધ્રાના એસટી ડેપોમાં વિદ્યાર્થીઓને અનેક વખત માર ખાવાનો વારો આવે છે, ત્યારે તેવી જ ઘટના વહેલી સવારે ધ્રાંગધ્રા હળવદ રૂટની બસના ડ્રાઈવર વાઘુભા પી ઝાલા દ્વારા વિદ્યાર્થીને માર માર્યાનો બનાવ બન્યો હતો. ધ્રાંગધ્રાથી હળવદ તરફ જતી બસના ડ્રાઈવરે ધ્રાંગધ્રા પઠાણ ફૈઝાન ફિરોઝભાઈ અને સોલંકી શિવમ ગિરીશભાઈ બંને વિદ્યાર્થીને માર માર્યાની ફરિયાદ ધ્રાંગધ્રા એસટી ડેપોના મેનેજર અને ધ્રાંગધ્રા સિટી પોલીસના પીઆઈને કરી હતી, ત્યારે અનેક વખત વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ધ્રાંગધ્રા હળવદ રૂટ પર અમે આઈટીઆઈમાં અભ્યાસ કરતા હોય ત્યારે વારંવાર અપડાઉન કરતા હોઈએ છીએ, ત્યારે વારંવાર ડ્રાઈવર તથા કંડક્ટર અમારી સાથે ગેરવર્તન કરી ગાળો ભાંડી અમને બસમાંથી ઉતારી દેવામાં આવે છે અને વારંવાર વિદ્યાર્થી પર અન્યાય થઈ રહ્યા છે, ત્યારે આ બાબતે તંત્ર કોઈ નક્કર પગલાં લે અને આવા ડ્રાઈવર સાથે કાયદેસર કાર્યવાહી કરી કડક પગલાં લેવાની માંગ કરી છે. આ બાબતે ધ્રાંગધ્રા એસટી ડેપોના મેનેજર ભીલ સાહેબને લેખિત ફરિયાદ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશને બંને વિદ્યાર્થી બસના ડ્રાઈવર વાઘુભા પી ઝાલા વિરુદ્ધ માર માર્યાની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ ઘટનાથી ધ્રાંગધ્રાના એસટી ડેપોના કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે કે કેમ, વિદ્યાર્થીઓ પર જુલમ બંધ થશે કે શું, વિદ્યાર્થીઓને ન્યાય મળશે કે નહીં, તે તો હવે જોવું જ રહ્યું. અમે ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડમાં 9:40 અમારી બસ આવેલ સુનગર ધ્રાંગધ્રા હળવદમાં અમે બસમાં ચડવા ગયા તો બસના ડ્રાઈવરે અમને માર્યા અને ધક્કો મારીને બસની હેઠે પાડી દીધા. પાડીને પછી અમને એને ગારું બોલીને અમને બેને બહુ જ માર્યા અને પછી ધ્રાંગધ્રા અમે રોજ અવારનવાર હળવદ જતા હોય ત્યારે પણ કંડક્ટર એને ડ્રાઈવર ગારું દે અને આજ પણ તો બસમાં ચડવા દેતો નથી, પાસ હોવા છતાંય તે અને પોતાની જાગીર હોય એવી રીતે બસ ઊભી રાખતો નથી ને ગમે ત્યારે બસ પડખેથી કાઢીને આવી રીતે અમને ઓલું કરે, કાવા મારે છે અને ઉપરથી અમારે સાહેબનો દબાણ આવે કે તમે મોડા આવો, તો એસટી વાળા કોઈ ઉભા રાખતા નથી, બસ ઊભી નથી રાખતા. ફરિયાદ મળે અત્રેના ઘટકના શ્રી ડ્રાઈવર વાઘુભા વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે. જે આ બનાવ બન્યો એ બાબતે હું વિભાગીય કચેરીએ પણ હું જાણ કરીશ અને ઉપરના લેવલે વિગતો મોકલી સદર કર્મચારી વિરુદ્ધ હું એક્શન લઈશ. શાહરૂખ સિપાહી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ ધ્રાંગધ્રા.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં લીલા લાકડાનો કાળો કારોબાર ચલાવતા એસમઓ પર તંત્ર મહેરબાન બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે ચાર દિવસ અગાઉ ધાનેરા વિસ્તારમાં લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરે અકસ્માત સર્જ્યો હતો, જેમાં એકનું મોત નિપજ્યું હતું તો અન્ય લોકોને ગંભીર ઈજા પણ થઈ હતી. ત્યારે આ ટ્રેક્ટર અને ટ્રેક્ટર ચાલકને ગણતરીના કલાકમાં જ છોડી મૂકતા લોકોમાં અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે. ચાર દિવસ અગાઉ ધાનેરાથી કમાન્ડર જીપ શેરા ગામ બાજુ જઈ રહી હતી. તે સમયે શેરા ગામ નજીક લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરે આ કમાન્ડર જીપને અડફેટે લેતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. ત્યારે કમાન્ડર જીપમાંથી લોહીના ફુવારા છૂટ્યા હતા અને ટ્રેક્ટર ચાલક અકસ્માત સર્જી ત્યાંથી નાસી જવાની કોશિશ કરી હતી, પરંતુ કેટલાક સ્થાનિક લોકો આવી જતા ટ્રેક્ટરનો પીછો કર્યો હતો અને 1 કિલોમીટર જેટલા અંતરે ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મૂકી ફરાર થઈ ગયો હતો. અને સમગ્ર બાબતની જાણ તંત્રની થતાં ધાનેરા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ધાનેરા ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ આ ટ્રેક્ટર ગણતરીના કલાકોમાં છૂટી જતા લોકોમાં અનેક તર્ક વિતર્ક જોવા મળ્યા હતા. તો બીજી તરફ આ ઘટનાઓ પર જાણે પડદો પડી ગયો હોય તેમ તંત્ર દ્વારા અન્ય ટ્રેક્ટર સામે પણ કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી અને આજે પણ ધાનેરાના તમામ માર્ગો ઉપરથી રાત્રિના સમયે લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો બેફામ પસાર થઈ રહ્યા છે. હવે એવું લાગી રહ્યું છે કે તંત્ર હજુ આનાથી પણ મોટી ઘટના બનવાની રાહ જોઈ રહી છે. ત્યારે ધાનેરામાં ચોરે ને ચોંટે એક જ વાત સાંભળવા મળી રહી છે. અકસ્માત સર્જનાર ટ્રેક્ટરના કાગળો પણ પૂરતા ન હતા, ડ્રાઈવર પણ નાસી ગયો હતો, તો કેવી રીતે ટ્રેક્ટર છૂટ્યું તે એક મોટો સવાલ છે. તો આ બાબતે જિલ્લા કલેક્ટર સાહેબ તપાસના આદેશ આપે તો અન્ય કૌભાંડ ખુલવાની પણ શંકાઓ સેવાઈ રહી છે. લોકો તો એવું પણ કહી રહ્યા છે કે લીલા લાકડાનો કાળો કારોબાર ચલાવનારા ઈસમો પૈસાના પાવરથી જ બધું ખરીદી શકે છે તેવી બડાસ મારી રહ્યા છે અને જ્યારે કોઈ અકસ્માત કે અન્ય ઘટના બને ત્યારે પૈસાના જોરે બધું જ રફે દફે કરી નાખે છે. લોકો તો ઘણી બધી વાતો કરે છે, પરંતુ તંત્ર આ બાબતે તટસ્થ તપાસ કરે તો સાચી હકીકત બહાર આવે તેમ છે. સુરેશ ગલચર સાથે અનેસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. તો નાટી શહેરમાં SBIના 2 ATM સુરક્ષાકર્મી વિહોણા, નામ ભરોસે હોય જેથી લોકો સુરક્ષા વગરના ATM અંદર જતા પણ ડરે છે. અમરેલી જિલ્લાના લાઠી SBIના 2 ATM કાર્યરત છે, જેમાં એક શાખા કચેરીના બિલ્ડિંગમાં અને એક ગામથી દૂર નગરપાલિકા સેવા સદન કચેરી સામે લાઠીની શાખામાં જે અંદાજે 4 સુરક્ષાકર્મી ફરજ બજાવે છે, પરંતુ ATMની સુરક્ષામાં તંત્રની લાપરવાહી જોવા મળે છે. હાલમાં બેંક નવા ATM વિતરણ કરેલ છે અને તેને અપડેટ કરવા દૂરના ATMમાં જ સુવિધા ઉપલબ્ધ છે. નવો OTP નંબરનો મેસેજ આવે ત્યારબાદ નવો પિન નંબર નાખવો, તેમજ અંગ્રેજી ભાષાની ઝંઝટથી અભણ લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે. કોઈ ગ્રાહક 4-30 કલાક બાદ બેંક મેનેજરને સમસ્યા માટે મળવા જાય તો તાળા જોવા મળે છે અને સુરક્ષાકર્મી જ બેંકનો વહીવટ કરતા હોય તેમ સાહેબ કેશરૂમમાં છે તો ક્યારેક મીટિંગમાં છે તેવા ઉડાવ જવાબ આપી દેવામાં આવતા હોવાથી લોકોમાં રોષ જોવા મળેલ છે. રજનીકાંત રાજ્યગુરુ સાથે અશોક મળવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. જીવાપર ગામે પ્રેમિકાને મળવા આવેલ પ્રેમીનું નાક કાપી પરિવારજનોએ ફેંકી અન્યત્ર ફેંકી દીધું હતું. જનરલે બાબરા PSR ગીતાબેન આહીર દ્વારા આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં જીવાપર ગામે પ્રેમિકાને મળવા આવેલ પ્રેમીનું નાક કાપી નાખતા પરિવારજનોએ નાક કાપી ફેંકી અન્યત્ર ફેંકી દેવામાં આવ્યું, જે અન્વયે PSI ગીતાબેન આહીર દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હાલ બાબરા તાલુકાના જીવાપર ગામે ગત મોડી રાત્રે એક કોળી યુવાન પ્રેમિકાના ઘરની દિવાલ ટપી મળવા ગયો હતો. આ સમયે પ્રેમિકાના પરિવારજનો ઝાંકી થતા 5 વ્યક્તિઓ દ્વારા કોળી યુવાનને માર મારી નાક કાપી ફેંકી દેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત કોળી યુવાનને પ્રથમ બાબરા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં બાબરા PSI ગીતાબેન આહીર તેમજ પોલીસ સ્ટાફ જીવાપર ગામ દોડી ગયો હતો અને ઇજાગ્રસ્ત કોળી યુવાનની ફરિયાદના આધારે પ્રેમિકાના પરિવારજનોની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તારીખ 17/2/19 રાત્રિના 12:30 વાગે બાબરા તાલુકાના જીવાપર ગામે આ ગામના ફરિયાદી પ્રકાશભાઈ ચંદુભાઈ મકવાણા, ઉંમર 23-29, આરોપીની દીકરીને મળવા પ્રેમ પ્રકરણ સંબંધે મળવા બોલાવેલ હોય, મળવા જતાં આ કામના આરોપીઓ જાગી જતાં આ કામના ફરિયાદીને ઢીકાપાટનો માર મારી અને છરી ચપ્પા વડે નાક કાપી લીધેલ હોય, એ પછી ફરિયાદી
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય એ ફરિયાદીની રૂબરૂની ફરિયાદ લઈ ધોરણસરની કાર્યવાહી કરે છે. આરોપી પકડવા માટે હાલ તજવીજ ચાલુ છે. પંકજ ઇન્દ્રોણિયા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે રત્ન કલાકાર ભાઈઓ દ્વારા વિશાળ ઉપસ્થિત રહીને શહીદોને શ્રદ્ધાંજલિ આપીને રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારે હાલ જમ્મુ કાશ્મીરમાં પુલવામા જે આતંકવાદી હુમલો થયો તેમાં વીર જવાનો શહીદ થયેલા તેને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. અમરેલી જિલ્લાના બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપીને રોષ વ્યક્ત કર્યો છે. ત્યારે હાલ જમ્મુ કાશ્મીરમાં પુલવામા જે આતંકવાદી હુમલો થયો તેમાં વીર જવાનો શહીદ થયેલા તેને બગસરાના તમામ રત્ન કલાકાર ભાઈઓ દ્વારા વિશાળ ઉપસ્થિત રહી પોતાના ધંધા રોજગાર બંધ રાખીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી, જેમાં જય ભારતના નારા સાથે સૂત્રોચ્ચાર કરી મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમજ બગસરા શહેરમાં આવતા આસપાસના તમામ રત્ન કલાકાર ભાઈઓ દ્વારા આયોજિત શ્રદ્ધાંજલિમાં શહેરના વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા. આ તકે રત્ન કલાકાર ડાયમંડ સહિતના રાજુભાઈ ખીજોડિયાવાળા, ગીરધરભાઈ, હરેશભાઈ ગોરીસા ડાયમંડ, વલ્લભકુંજ ડાયમંડ તેમજ તમામ રત્ન કલાકારો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ડાયમંડ મહામંત્રી રમેશ હેરપરા તેમજ શિવરાજભાઈ બસિયાએ આગેવાનીમાં કરવામાં આવ્યું હતું. જે ડાયમંડ સાથે જોડાયેલા છે અને આજે મને એ વાતનો ગર્વ છે કે એક પણ કાર્યકર સાહેબ ઘરે નથી ગયો, દરેક કાર્યકર અહીંયા આવ્યા છે. આ દેશ પ્રેમ છે, આવો દેશ પ્રેમ જો દરેક દેશવાસીને હશે ને તો આ નથી કે આપણા દેશને અમે રક્ષણ કરીએ છીએ. દરેક વ્યક્તિમાં પોતાની રાષ્ટ્રભાવના હોય છે. આપણે આપણા દેશ માટે જે ભાવના છે એ તમને આવડી આટલી મોટી સંખ્યામાં અહીંયા જોઈને ખરેખર મને પણ આમ સેલ્યુટ કરવાનું મન થાય છે કે આ રાષ્ટ્રભાવના છે એ આપણા દેશ માટે છે. એટલે ફરીવાર આપની દેશભાવના જોઈ અને તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સલામ કરું છું ખરેખર. અને આપણા દેશ ઉપર જે આફત આવી છે અને આફત પરિવાર હીરા ઘસુ એમના માલિકો ડાયમંડ વર્કરો દ્વારા આપણા વીર શહીદો પુલવાની અંદર આતંકવાદી હુમલામાં જે શહીદ થયા છે એની માનની અંદર શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ આજે બગસરા મેઘાણી હાઈસ્કૂલના હોલની અંદર રાખવામાં આવ્યો હતો. એમાં બહોળી સંખ્યામાં રત્ન કલાકાર ભાઈઓ, એમના માલિકો તથા મેઘાણી સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી શેખર સાહેબ, નગરપાલિકા અને સમાજ સર્વ અહીંયા ઉપસ્થિત રહી અને બહોળી સંખ્યામાં શ્રદ્ધાંજલિ આપી. અને અશોક મણવર સાથે NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.